વાત કરવામાં આવે પાટણ જિલ્લાની તો પાટણ ટીબી ત્રણ રસ્તાથી તિદ્પુર ચાર રસ્તા પાસે માત્ર બે કલાકના સમયગાળામાં બે ડમ્પર ચાલકોએ ત્રણ વાહને અડફેટે લીધા અંતર્ગત વાહન સવાર ડ્રાઈવર સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો ઇજાગ્રસ્તોની સામાન્ય ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે તંત્ર રોડ પરના બમ્બ રાતોરાત હટાવાયા છે પણ ફરીથી બનાવવામાં પાઈલોમાં બમ્બ કેદ થયા હતા રસ્તે જતા નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે રાજકીય નેતાઓની જિંદગી સામે આમ પ્રજાનો ભોગ લેવાય છે પાટણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની વહીવટીય પકડ ઢીલી પડી રહી હોય અને કાયદો વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેમ હવે વાહન ચલાવવું તેમજ રસ્તે ચાલતા નીકળવું પાટણની આમ જનતા માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે સોમવારે સવારે માત્ર બે કલાકના સમયગાળામાં ટીબી ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા સુધી રેતીના બે ડંપરોએ ત્રણ ફોર ટક્કર મારતા વાહન ચાલકોનો જીવ માંડ બચ્યો હતો જોકે વાહનોને નુકસાન પણ થયું હતું અને છેલ્લા અડતાલીસ કલાકમાં રેતીના ડમ્પર ચાલકોએ અલગ અલગ ચાર અકસ્માતો કર્યા છે જેમાં એક યુવકનું ગોલ્ડન ચોકડી પાસે ટક્કર વાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની તાજી ઘટના છે વધુ બે અલગ અલગ અકસ્માતો સોમવારે ટીબી ત્રણ રસ્તાથી રસ્તા પાસે થયા છે જેમાં એક મારુતિવાન તેમજ એક વડોદરા પાસિંગ કાર અને એક પાટણ પાસિંગ કારને ટક્કર મારતા નુકસાન થયું હતું રોડ પરના બમ્બ દૂર કરીને નિર્દોષ પ્રજાનો ધ્રો કરી રહ્યા છે તેવી આક્રોશ ભરેલી ચર્ચાઓ અકસ્માતના સ્થળે સાંભળવા મળી હતી